तो હવે જ્યારે આજે ભાજપે મોડે મોડા પર નામ જાહેર કરી દીધા છે, ક્યાંક રિપીટ કર્યા છે, ક્યાંક કોઈકના પત્તા કપાયા છે, પરંતુ જે મજબૂત દાવેદારો હતા તે લોકોને ભાજપે જાળવી રાખ્યા છે. કારણ કે ગુજરાત વિધાનસભા 2022 એટલે ચોક્કસથી ભાજપ માટે શાખ અને પ્રતિષ્ઠાનો પર સવાલ છે અને 2024 માટે સેમિફાઇનલ ભાગ વન પણ ગણાય છે. ત્યારે સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા અને પોરબંદરના બાબુભાઈ મુખરિયા જે ત્રીજી વાર તેમનું નામ ફાઇનલ થયું છે, બાબુભાઈ આપણી સાથે જોડાયા છે. બાબુભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. અને એ બેઝ ઉપર ફરીથી મને પાર્ટીએ 2012 પણ ચૂંટણી ટિકિટ આપી હતી. એના પછી 2017 અને ફરીથી પાર્ટીએ મને જયારે આજે ત્રીજી વખત આ ચૂંટણી લડવાનો ચાન્સ આપ્યો છે ત્યારે હું અમારા નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય અને કેન્દ્રના નેતૃત્વનો આભાર પણ માનું છું. હું માનું છું કે મને શા માટે ટિકિટ આપી એ તો પાર્ટીને ખ્યાલ હશે. હું તો મને જે પાર્ટી કામગીરી સોંપવામાં આવે છે એ કામગીરી હું સતત કરતો રહું નિષ્ઠાપૂર્વક. બાબુભાઈ આમ જોવા જઈએ તો પડકાર પહેલા પણ હતા, હજુ પણ છે. ઘણા બધા લોકોની ટિકિટ કાપી પડી છે, ઘણા બધા અનુભવો એને વારંવાર રિપીટ કરવામાં આવે છે, પરંતુ આ તમામની વચ્ચે આ અસમંજસતા હતી. ગઈકાલ રાત સુધી આટલો મોડા સુધી ખેંચાવાનું શું આપને કારણ લાગે છે? ક્યાંક લોકો એવું પણ કહેતા હતા કે સામેવાળો પક્ષ કઈ ક્યાં કોને ઉભા રાખે છે એના પર પણ ક્યાંક મતદાર છે, અને ક્યાંક કહી શકાય કે કોઈને પણ ક્યાંક મંદુક ના થાય, ક્યાંક આંતરિક જૂથવાદ ઊભો ના થઈ જાય અને એના કારણે પરિસ્થિતિ વિકટ ના બને, એના કારણે થોડું ડિલે કર્યું છે. કેમ આટલું લેટ કર્યું? મોડી રાત સુધી અસમંજસતા હતી, મથામણ થઈ રહી હતી અને આજે સવારે ફાઇનલી ડિસાઇડ કર્યું. મારી બાબતમાં તો અહીંયા કોંગ્રેસ ઉમેદવારનું છે નામ કોંગ્રેસે વહેલું ઘણા સમય પહેલા જાહેર કરી દીધેલું. અમારી જે આખી પ્રક્રિયા અહીંયા રાજ્યની જે બોડી છે અને કેન્દ્રની બોડી એમાં ચર્ચાને અંતે પાર્ટીએ મારું નામ ફાઇનલ કર્યું છે એવું મારું માનવું છે. હું મેં ક્યારે પણ પાર્ટીએ આ શું કર્યું કે ન કર્યું કે ક્યારે નિર્ણય લીધો કે ન નિર્ણય લીધો હું એમાં પડતો જ નથી. મેં કાયમ પાર્ટીને અંદર એ રીતે રહું છું કે પાર્ટી જે કાર્યકર તરીકે કામ કરવાનું જે કોઈ જવાબદારી આપે એ જવાબદારી નિભાવવાની. અત્યાર સુધીમાં મેં ક્યારેય પાર્ટી નથી કીધું કે મારે ચૂંટણી લડવાની છે અને મને ટિકિટ આપો. હું કહું છું કે જયારે પણ આવો સમય હોય છે ત્યારે પાર્ટી જે નિર્ણય લેશે એ મારા માટે હંમેશા શિરોમાન્ય રહે છે. બિલકુલ બિલકુલ ચોક્કસથી. હવે આ સાથે જોવા જઈએ તો આપણે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ, ખાસ કરીને પોરબંદરની વાત કરીએ, પોરબંદરમાં કહી શકાય કે ઘણા બધા પ્રશ્નો આમ તો જોવા જઈએ તો એને ઘણી બધી રીતે વિકસિત કરી શકાય તેમ છે. માત્ર એટલું જ નહીં, આપણે સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં ઘણા એવા પ્રશ્નો જેમ કે ખાસ કરીને ત્યાંની ઇન્ડસ્ટ્રીને લઈને, ત્યાંના રોજગારને લઈને પાણીની સમસ્યા વર્ષો વર્ષથી છે, એના ઉપર આગળ શું અને કેવા પ્રકારનું વિઝન હશે? પીવાના પાણી માટે તો અહીંયા પોરબંદર જ એક જિલ્લો છે આખા રાજ્યમાં જે નર્મદાનું પાણી છે બે જગ્યાએથી મળે. આપણે જામજોધપુર વિસ્તાર ત્યાંથી એક અમારે પાણીની એક પાઇપલાઇન આવે છે. એક પાઇપલાઇન ત્યાં અહીંયાથી ઉપલેટ ધોરાજ ઉપલેટાથી ત્યાંથી એક પાઇપલાઇન આવે એટલે બે પાણીની પાઇપલાઇન હોય. ત્યાં સુધી આ નળથી જળ યોજના અને એની પહેલાથી પાણીના કામો ત્યાં છે. એ પહેલા વિસ્તારમાં અમારે ખાસ કરીને ઘેડ વિસ્તારની અંદર લોકોને છે તળાવમાંથી પાણી પીવું. એ તળાવની અંદર પશુઓ અને માણસો એક જ તળાવમાંથી પીવું પડતું. આજે એ પરિસ્થિતિમાંથી ઘણા લાંબા સમય પહેલા 10-12 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકારે એમાંથી લોકોને કાઢ્યા છે અને એને નળ દ્વારા સીધું ઘર સુધી પાણી છે પહોંચાડ્યું. પોરબંદરમાં અમારે એક પણ ઘર એવું નથી કે જ્યાં તમારે નળ છે જળની યોજના પૂર્ણ થઈ અને ઘર સુધી પાણી ન પહોંચ્યું હોય. બરોબર. આ તમામની સાથે જોવા જઈએ તો વિપક્ષે લઈને શું તમને લાગે છે પડકારો? કારણ કે અહીંયા બધા પોતપોતાના પ્રશ્નો ઉપાડશે, પોતપોતાના મુદ્દા અને પોતપોતાની લડત પોતાની રીતે આગળ વધારશે, તો આમ તો કહી શકાય કે ત્યાં આપનું નામ એટલું મોટું છે અને તમને ફરી એકવાર એટલે કે ત્રીજી વાર આ તક આપવામાં આવી છે સતત, અને 10 વર્ષ તો તમારો ત્યાંનો અનુભવ છે, બીજા 5 વર્ષ તમે ઘણા નવા કાર્યકર છે, પરંતુ વિપક્ષના તરફથી કોઈ પડકાર તમને લાગી રહ્યો છે? હું માનું છું કે નથી. કારણ કે મારા જે મારી સામે જે મારા પ્રત્યાશી છે કોંગ્રેસમાંથી, હા, 2002 થી 2012 સુધી ધારાસભ્ય તરીકે એની લોકોએ કામગીરી જોયેલી છે. અને મારી પણ કામગીરી પહેલા જે રીતે 1995 થી 2002 સુધી અને 2012 થી 2017 સુધી એ લોકોએ મારી કામગીરી જોઈ છે. અને અહીંયા પોરબંદર આપ અહીંયા આવશો તો ખ્યાલ આવશે કે આજથી 10 વર્ષ 15 વર્ષ કે 20 વર્ષ પહેલાનું પોરબંદર આજે પોરબંદર નથી. કાયદો ને વ્યવસ્થાથી લઈને વિકાસના કામો સુધી જે લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે
એ બી અમારે અહીંયા પોરબંદરની અંદર ભૂગર્ભ ગટર અમે કરી છે અને સફળતાપૂર્વક એનું ઇમ્પ્લિમેન્ટ પણ થઈ ગયું છે અને લોકોને એના લાભ મળ્યા. એ જ રીતે પીવાના પાણી પણ અમારે એક પણ ઘર એવું નથી કે જ્યાં એને નળથી જળ ન મળતું હોય. રસ્તાઓ પણ ભૂગર્ભ ગટર પછી 2017 માં અમારે ખોદાયેલા હતા એ બધા જ રસ્તા અમે નવા ત્યારે 2017 થી શરૂ કર્યું હતું. એમાં જે પોરબંદરના મોટા ભાગના ખાલી જે નવા વિસ્તારો અમારે પોરબંદરમાં જે ભર્યા છે એના સિવાયના બધા આખા પોરબંદરના રસ્તાઓ નવા પૂરા પૂર્ણ થઈ ગયા. જ્યાં ભૂગર્ભ ગટરની કામગીરી નવા વિસ્તારમાં બાકી છે એના સિવાય એક પણ જગ્યાએ રસ્તા બાકી નથી. 2017 માં જે અમે પેલા જે રસ્તા કર્યા હતા એને ફરીથી અત્યારે એ રીસર્ફેસિંગની કામગીરી પણ અમારે પૂર્ણતાને આરે છે. ઠીક છે. અચ્છા બાબુ, બીજું મારે ખાસ શીખવું છે કે 84 ઉમેદવારો જે મારી પાસે લિસ્ટ છે એમાંથી 84 ઉમેદવારોના નામ કપાયા છે. ઘણા બધા લોકો દાવેદારી કરી રહ્યા હતા, ઘણા બધાના આશા અપેક્ષા હતી, 76 રિપીટ કર્યા છે. એક બાજુ અનુભવ, એક બાજુ યુવા વર્ગ, અને ત્રીજી બાજુ હવે પહેલી વાર થર્ડ ફ્રન્ટ આવી રહ્યું છે, એના પર હું પછી ચર્ચા કરું છું. તો આ બંનેનું મિશ્રણ કરીને કેવી રીતે નામ નક્કી કરવામાં આવ્યા, કયા આધાર અહીંયા મુખ્યત્વે ભાગ ભજવી ગયા છે? અમારે અહીંયા જયારે પોરબંદરમાં નિરીક્ષકો જે આવેલા કિરીટસિંહભાઈ રાણા અને અમારે રઘુભાઈ ને આ બધા, ત્યારે મેં એને કીધું તો ભાઈ મેં અત્યાર સુધી ક્યારેય ટિકિટ માગી નથી અને આ વખતે પણ મારી ટિકિટ હું માગતો નથી. પાર્ટી મને જે આદેશ આપશે એ હું આદેશ સ્વીકારી દઉં. પાર્ટી ઇન કેસ કોઈને નવા આપણે જો અહીંયા પ્રત્યાશીને જો મૂકશે મારા સિવાય તો એને પણ જીતાડવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીને એને જીતાડશું. બિલકુલ. અહીંયા હું તમને બીજી એક ખાસ વાત એ કરવા માંગીશ કે થર્ડ ફ્રન્ટની હવે જ્યારે વાત કરી, ગુજરાતના રાજકારણમાં ક્યારે પણ ત્રીજા મોરચાને એન્ટ્રી નથી મળી, સફળતા તો બહુ દૂરની વાત છે, પણ આ વખતે આમ આદમી પાર્ટીનું જોર ઘણું વધારે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તેમની આશા પણ સૌરાષ્ટ્રમાં જ વધારે છે. અને ગત ચૂંટણીની વાત કરીએ 2017માં, તો ભાજપને 99માં અટકાવવામાં કોંગ્રેસ સફળ રહી હતી, એમાં પણ સૌરાષ્ટ્રમાં જ પર્ફોર્મન્સ સૌથી વધારે સારું હતું. તો એને આધારે તમને લાગે છે કે સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણો ક્યાંક બદલાઈ શકે તેમ છે? સૌરાષ્ટ્રમાં પણ થાય, ગુજરાતમાં તો નહીં પણ સૌરાષ્ટ્રમાં એવી શક્યતાઓ છે જ નહીં. શું કહી રહ્યા છો ફરી એકવાર? એવી તમારે થર્ડ પાર્ટીને ઉમેદવાર જીતે કે સફળતા મળે એનું એક પણ કેન્ડિડેટ જીતે એવી શક્યતાઓ તો ગુજરાતમાં પણ નથી અને સૌરાષ્ટ્રમાં તો ખાસ એવી કોઈ પરિસ્થિતિ છે જ. અચ્છા, તો આજે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જોરશોરથી, તમને લાગે છે એક મોટું ખાલી ગાજામેર વરસાદની જેવી સ્થિતિ ઊભી થઈ છે આપને લાગી રહ્યું છે? આપ તો વર્ષોથી પત્રકારત્વમાં હશો, પછી આપણી પાસે બધા રેકોર્ડો હશે, એટલે આપણે જોયું હશે કે જયારે પણ કોઈ નવી પાર્ટી આવે એ ત્યારે એના એ પ્રચારમાં તો જોર હોય છે, પણ જયારે પરિણામ આવે છે ત્યારે પરિણામની અંદર સફળ નથી થતા. પરિણામમાં નથી હતા, પણ ઘણા બધા પ્રશ્નો આ વખતે એટલા માટે ઉભા થયા છે કારણ કે આ વખતે આ નોંધનીય રીતે, કારણ કે ત્રીજો આમ આદમી પાર્ટીની હું વાત કરી રહ્યો છું, કારણ કે સુરતમાં તેમને જે સફળતા મળી હતી કોર્પોરેશનના ઇલેક્શનમાં, ગાંધીનગરમાં ભલે નંબર્સ હતા કેળવી શક્યા પણ પર્સન્ટેજ સારો હતો, અને પ્રચાર પ્રસારમાં આ વખતે જોયું છે કે ઘણા આગળ છે. હવે અહીંયા જ્યારે ચૂંટણીની આપણે વાત કરીએ તો મોટા ભાગે આપણે જોયું છે કે જ્યારે જ્યારે ટિકિટ જાહેર થઈ એ વખતે કકળાટ થયો છે. સૌરાષ્ટ્રમાં તમને શું લાગે છે કે આની કેવી પ્રકારની અસર જોવા મળશે? કારણ કે આપણે જાણીએ છીએ કે આ હાઈકમાન્ડનો જે નિર્ણયો છે અચાનક જ આવે છે, ખાસ કરીને ભાજપમાં, અને ત્યારબાદ કંઈક પણ પરિસ્થિતિ ઊભી થઈ શકતી હોય છે. તો અંદરખાને ક્યાંય રોષ હું એવું સમજી શકું ખરા કોઈ જગ્યાએ? એવી હું નથી માનતો, કારણ કે દરેક કાર્યકર છે એ કોઈ પણ પાર્ટીમાં એને પોતા માટે ટિકિટ માગવી એનો અધિકાર, પણ એના પછી જયારે પાર્ટી નક્કી કરે છે એક વ્યક્તિને ટિકિટ આપે છે અને બાકીના લોકો ટિકિટ તો તમારી પાસે કોઈ પણ વિધાનસભામાં એક જ હોય છે, એટલે જયારે કોઈ પણ વ્યક્તિનું નામ ફાઇનલ થઈ જાય છે ત્યારે અમારા બધા કાર્યકર્તાઓ છે એની સાથે કામે લાગી જાય છે. આજે અહીંયા પોરબંદરમાં અમારે જે લોકોએ ટિકિટ માગી હતી એને જયારે ટિકિટ ડિક્લેર થઈ એ પછી ત્યાં તો મને એ લોકો જેની ટિકિટ માગી હતી રૂબરૂ મળવા આવ્યા હતા અથવા ટેલિફોન માટે એ બધાએ મને અભિનંદન આપ્યા હતા, એવું અમને કીધું કે અમે તમારી સાથે છું અને આપણે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે તમને વિજય અપાવતું સાથે. અચ્છા બાબુભાઈ, હવે 2017ના ગણિતથી આપણે ચર્ચા કરીએ, કારણ કે સ્વાભાવિક છે જ્યારે ચૂંટણી થાય ત્યારે ગત ચૂંટણીના આંકડાના આધારે સમીકરણો રચાતા હોય છે. આપણે જોઈશું કે ભાજપ 27 વર્ષથી છે તો ખરા, પણ નંબર ઓફ સીટ કોન્સ્ટન્ટ દર 5 વર્ષે ડિક્રીઝ થઈ છે. તો એટલી હદે ડિક્રીઝ થઈ છે કે 99થી હવે ઓછી થઈ, તો 92 નીચે તો હવે સરકાર જ હલી જાય. તો હવે એમાં તમને શું લાગે છે કે પડકાર કેવી રીતે સાચવીને આંકડાકીય દ્રષ્ટિકોણથી મજબૂત સીટ એવી આવે કે જ્યાં કહી શકાય કે એક ચોઇસના આધાર પર ભાજપને લોકોએ મત આપ્યો છે, એ કયો નંબર તમે માનો છો અને તમે કયા નંબર પર આશા અપેક્ષા સેવો છો કે ગુજરાતની જનતા આટલી સીટ આપશે? હું આપને જણાવીશ કે 2017માં જે આખી પરિસ્થિતિ હતી
એની પહેલાના અંદામત આંદોલનો અને આખું રાજકીય માહોલ છે બગડેલો હતો, દેખાયેલો હતો, આમ સ્થિર માહોલ નહોતો. એના લીધે જયારે આવો માહોલ હોય છે ત્યારે લોકોને એમ થાય છે કે કોંગ્રેસ આવશે કે ભાજપ આવશે, આ જે પરિસ્થિતિ હોય છે ત્યારે થોડુંક નબળા સોવડા દેખાતા હશે. પણ આપણે આપે જે હમણાં વાત કીધી કે ત્યાં 27 વર્ષથી ગમે તેવો વિરોધ પક્ષના લોકો અથવા કોંગ્રેસ માહોલ બગાડે, પણ લોકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે, એના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે, એની કામગીરી પર વિશ્વાસ. એટલે ચૂંટણીના જયારે પરિણામો આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિજયી થાય છે. ત્યાં 2002 થી લઈને અત્યાર સુધીની દરેક ચૂંટણીઓ લેશો, 2002, 2007, 2012 અને 12 પછીની પણ ચૂંટણીઓ, આ રીતે ત્યારે જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે માહોલને તમારે આમ ધૂંધળો હોય છે પણ પછી ક્લિયર થાય છે. આ વખતે તમારે આખા ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ, હું તો એમ કહું છું કે ખાલી ગુજરાતની આમ જનતાને નહીં પણ કોંગ્રેસના રાજકીય કાર્યકર્તાઓ જે હશે એને પણ તમે પૂછો કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવશે, એટલે સ્પષ્ટ ના પડશે ના, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસનું શાસન આવે એવી કોઈ શક્યતાઓ છે જ નહીં. કારણ કે એના પોતાના કાર્યકર્તાઓ, એના ચૂંટાયેલા ધારાસભ્યો, એને પણ આજે પાર્ટી પર વિશ્વાસ નથી રહી કે પાર્ટી કઈ રીતે ચાલશે, એની કામગીરી પર વિશ્વાસ નથી રહી. એટલા માટે કોંગ્રેસના જે લોકો છે આજે પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા. આ જે માહોલ છે અંદર આ વખતે 2017માં જે અમારે જે ટાર્ગેટ આપેલો છે પાર્ટીએ કે 150+, મને ખાતરી છે કે આ વખતે 150+માં ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શન છે જીતશે. બાબુભાઈ, 14 મહિલા કાર્યકરોના ઉમેદવારી માટે ફાઇનલ કર્યા છે, તેમના નામ નક્કી થઈ ગયા છે, તમને ટિકિટ આપવામાં આવી છે. વુમન એમ્પાવરમેન્ટ માટે ઘણી બધી વાત થાય છે અને તેમાં આ વખતે મહત્વ આપવામાં આવ્યું છે ટિકિટ વહેંચણીને લઈને. આના કારણે કોઈ મોટી અસર તમને લાગે છે ખરા મહિલાઓના વિશ્વાસ જીતવામાં અને ક્યાંક કહી શકાય કે તેમની દાવેદારીને લઈને કે નવું ગણિત રચાશે આ વખતે ઉદાહરણ તરીકે? નહીં, આપણે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર આવી 1995માં પહેલી અને ખાસ કરીને 2001 પછી આદરણીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એને જે બેટી બચાવો બેટી પઢાવોનો જે સૂત્ર આપેલું એના પછી મહિલાઓમાં જે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, એટલે એનાથી જોઈ શકાય છે કે આજે તમે આમ મતના આંકડાઓ જોશો ને તો પણ આજે મહિલાઓ અને યુવા વર્ગ એ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો જે કાયમી જે તમે મતદાર વર્ગ કહો એવો અમે કહી શકીએ કે આ મતદાર વર્ગ ભારતીય જનતા પાર્ટીનો કાયમી છે અને એને હંમેશા એની સાથે ભારતીય જનતા પાર્ટીને રહેશે મહિલા અને યુવાઓ બધા. જી 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 બાહુભાઈ, ચોક્કસથી કહી શકાય કે તમામે તમામ વસ્તુને આ વખતે ધ્યાનમાં રાખવામાં આવી છે. ટિકિટ વહેંચણીને રોષ આક્રોશ ઊભો ના થાય, યુવાઓને પણ એક તક મળે, સાથે સાથે તમારા જેવા અનુભવી વ્યક્તિઓ કે જે પણ ક્યાંક યોગ્ય માર્ગદર્શન આપી શકે ને, ખાસ કરીને મહિલા જે લોકોની વાત હંમેશા કરતા હોય છે વુમન એમ્પાવરમેન્ટ લઈને, સ્ત્રી સશક્તિકરણને લઈને, તેમાં પણ અહીંયા ધ્યાન આપવામાં આવ્યું છે. તો આ વખતે કહી શકાય કે આ વખતનું ચૂંટણીનું પરિણામ જે દર વખતે ડિક્રીઝ થાય છે, આ વખતે ભાજપ કંઈક વધારે સારું કરી શકશે અને જો હા તો એની અસર 2024 પર મોટી થશે? કારણ કે એક મોટી પ્રતિષ્ઠાનો સવાલ છે ગુજરાત, એટલે કહી શકાય કે જ્યાં ભાજપ ક્યારે વિચારી ના શકાય કે સીટ ઘટશે અથવા સરકાર જશે, એને લઈને એક મોટી પરીક્ષા આપ માનો છો? આ વખતે જેમ આપે જે કીધું, મેં પણ આપને વાત કરી એ રીતે આ વખતે અમારી સીટો છે 150+માં આપણે જશે અને એની અસર આમ તો તમારે જે લોકસભાની ચૂંટણી છે આપણે જોયું હશે કે અગાઉની જે ચૂંટણી આપણે હતી 19ની ચૂંટણીની અંદર રાજસ્થાન અમે ગુમાવ્યું ધારાસભાની ચૂંટણીમાં, પણ તમારી લોકસભાની જયારે ચૂંટણી આવી ત્યારે છે ત્યાં બધી પૂરેપૂરી સીટો છે આપણે જીતી. તો મધ્યપ્રદેશમાં પણ ચાલત હતી કે મધ્યપ્રદેશમાં આપણે સરકાર આપણી નથી બની ભારતીય જનતા પાર્ટીની, પણ ફરીથી જયારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે લોકો એની સાથે રહ્યા. એટલે આજે દેશની અંદર એક અલગ પ્રકારનો માહોલ આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફ જે એનો છે એના વિશ્વાસને લીધે મને ખાતરી છે કે આ વખતે 2024માં જે અત્યારે 303 સીટ છે એના કરતા સીટો થી અહીંયા લોકસભાની અંદર 24માં વધીને આવવાની. જી જી બાબુભાઈ, આપ અમારી સાથે જોડાયા પહેલાં તો આપણે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. ત્રીજી વાર આપણું નામ આ વખતે ફાઇનલ થયું છે, ખૂબ ખૂબ શુભકામના અને પોરબંદરના વિકાસ માટે તમામ કાર્યો થાય એ શુભકામના સાથે આ કાર્યક્રમનું સમાપ્ત કરીશ. દર્શક મિત્રો, પોરબંદર બેઠક પર ત્રીજી વખત બાબુ બુખારાનું નામ ફાઇનલ થયું છે અને કહી શકાય કે જે અસમંજસતા હતી, મોડી રાત સુધી કટોકટીની સ્થિતિ હતી અને તમામની વચ્ચે હવે જ્યારે આજે સવારે 10 વાગે નામ જાહેર થયા છે, ઘણા ઉમેદવારોના ટિકિટ કપાયા છે, ઘણાને રિપીટ કરવામાં આવ્યા છે, મહિલા, PhD, ડૉક્ટર આ બધાને પણ પ્રાધાન્ય આપવા આવ્યું છે, એટલે કે એજ્યુકેટેડ વર્ગને ફોકસ કરવામાં આવ્યું છે. જોવાનું રહેશે કે ગુજરાતની જનતા કોને સ્વીકારે છે અને કોને જાકારો આપે છે. અમારા કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.